વિદ્યાર્થીઓ ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. જો આજના વિડિયો લેક્ચરમાં આપણે જે દાખલો ભણવાનો છે તે જો એક ગોળાકાર કાચના ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. જો તો હું કહેવા માંગે કે એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. જો તો એક ગોળાકાર કાચ છે આજે ગોળાકાર એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. આજે એટલે ગોળ છે એનો ઉપરનો ભાગ નળાકાર છે. જોજો ઉપરનો ભાગ નળાકાર છે. આજે એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. તમને ખબર હોય તો ચંબુ જેવો આકાર થયો. જો તો વિજ્ઞાનમાં આવે ચંબુ બરાબર છે. એમાં નીચે ગોળાકાર હોય ઉપર નળાકાર જેવો આકાર હોય તો એક ગોળાકાર વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. જો શું કીધું એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. કેવું વાસણ છે કે નીચેનો ભાગ ગોળાકાર છે ઉપરનો ભાગ નળાકાર છે. હવે તો આગળ જોઈએ માપ તમારી પાસે જો તો તે નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર એટલે ઉપર જે ગોળાકાર વાસણ છે એની ઉપર નળાકાર છે એમાં નળાકારની ઊંચાઈ દીધી આપણે 8 સેન્ટીમીટર. જો નળાકારની ઊંચાઈ દીધી આપણે 8 સેન્ટીમીટર અને એનો વ્યાસ આપી દો 2 સેન્ટીમીટર. કોણ તે નળાકારનો 4 સેન્ટીમીટરનો વ્યાસ 2 સેન્ટીમીટર તો નળાકારની ત્રિજ્યા કેટલી થાય. જો તો નળાકારનો વ્યાસ 2 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા r બરાબર d ના છેદમાં 2 4 ના છેદમાં 2 ને વ્યાસ 2 સેન્ટીમીટર સોરી એટલે શું આવશે વ્યાસ 2 સેન્ટીમીટર છે એટલે ત્રિજ્યા 2 ના છેદમાં 2 એટલે 1 સેન્ટીમીટર બરાબર છે. નળાકાર જો શું કીધું કે નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર ઊંચાઈ નળાકારની આપી દીધી આપણે 8 સેન્ટીમીટર એટલે આપણે લઈ લીધું h બરાબર 8 સેન્ટીમીટર અને બીજું માટું અને વ્યાસ 2 સેન્ટીમીટર નળાકારનો વ્યાસ 2 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલો તો આપણે કહો છે r બરાબર d ના છેદમાં 2 2 ના છેદમાં 2 એટલે ત્રિજ્યાની થશે 1 સેન્ટીમીટર. હવે જો બીજું માટું ગોળાકાર ભાગનો વ્યાસ આપી દીધો 8.5 સેન્ટીમીટર તો આ ગોળાકાર ભાગનો વ્યાસ તો માની લો એની ત્રિજ્યા એ ત્રિજ્યા થશે વ્યાસ આપી દો 8 સેન્ટીમીટર સોરી ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 સેન્ટીમીટર તો ત્રિજ્યા કેટલી તો આપણે એ નળાકારની ત્રિજ્યા આ લઈ લીધી છે તો ગોળાકાર જે છે નીચે ભાગ એની ત્રિજ્યા આપણે લઈએ r1 તો r1 બરાબર શું થશે b ના છેદમાં 2 8.5 ના છેદમાં 2 બરાબર છે. r1 બરાબર d ના છેદમાં 2 એનો વ્યાસ આપો ગોળાકાર ભાગનો વ્યાસ આપો 8.5 સેન્ટીમીટર ત્રિજ્યા કેટલી તો કે 8.5 ના છેદમાં 2 એનું સાધન કાપી દો તો 85 ના છેદમાં 20 હવે આગળ સાધન કાપી દો 5 4 અને 5 17 17 ના છેદમાં 4 સેન્ટીમીટર. જોયું આપણે એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે એટલે ગોળાકાર છે અને ઉપરનો ભાગ કેવો છે નળાકાર આકારનો છે એવું વાસણ છે એમાં નળાકાર ભાગની ઊંચાઈ એટલે આપણે 8 સેન્ટીમીટર નળાકારનો વ્યાસ એટલે તો 2 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા થશે 1 સેન્ટીમીટર. આ ગોળાકાર ભાગ નીચેનો ભાગ ગોળાકાર છે એનો વ્યાસ આપી દો 8.5 તો ત્રિજ્યા કેટલી તો કે વ્યાસના છેદમાં 2 8.5 ના છેદમાં 2 પોઈન્ટ નું કે તો 85 ના છેદમાં 10 નું 20 5 ભાગાકો 5 4 અને 5 17 17 ના છેદમાં 4 સેન્ટીમીટર. હવે જો આગળ હું કીધું એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં રહેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે. એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે આ જે વાસણ છે આવું નીચે ગોળાકાર છે ઉપર નળાકાર છે
એનું ઘનફળ એમાં રહેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે. બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો. બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસવાનો અનુભવ થાય. બાળક કહેશે કે આ જે વાસણ છે એમાં રહેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે કે નહીં આપણે ચકાસવાનું છે, એટલે નક્કી કરવાનું છે. ઉપરના માપો તેના અંદરના ભાગના છે. અંદરના ભાગના એટલે ત્રિજ્યા અહીંથી અંદરના ભાગની ત્રિજ્યા બરાબર છે. વ્યાસ છે ટૂંકમાં બી વ્યાસ છે એ વાસણના અંદરના ભાગના છે બરાબર ને. પાયની કિંમત આ બીજી 0.4 જોજો. હવે પેલા અહીં ને લખી નાખો. એનો શું આવશે? નળાકારની ઊંચાઈ h બરાબર, નળાકારની ઊંચાઈ h કેટલી દીધી જો? 8 સેન્ટીમીટર. પછી નળાકારની ત્રિજ્યા r બરાબર, તો નળાકારનો વ્યાસ આપી દો 2 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી આપણે લખી છે? નળાકારની ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2, વ્યાસ 2 સેન્ટીમીટર આપી દો તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. અહીં વ્યાસ 2 સેન્ટીમીટર આપી દો તો 2 ના છેદમાં 2 એટલે 1 સેન્ટીમીટર બરાબર છે. પછી આ ગોળાકાર ભાગ છે એનો વ્યાસ આપી દીધો કેટલો દીધો જો? તો ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 છે. તો ગોળાકાર ભાગની ત્રિજ્યા r1 બરાબર, જો તો ગોળાકાર ભાગની ત્રિજ્યા r1 બરાબર શું આવશે? તો આપણે પડશે વ્યાસના છેદમાં 2 d1 ના છેદમાં 2. અહીં મેં d ના છેદમાં 2 લખ્યો ને, ના d1 લઈ લીધો કે r1 બરાબર d1 ના છેદમાં 2. એટલે એક d તો 2, પહેલા વ્યાસ 2 લીધો એટલે પર વ્યાસ d લઈએ, d લીધો એટલે પર d લઈએ તો 2 લીધો આપણે, પણ વ્યાસ અહીં કેટલો છે? 8.5 છે, ના d1 લઈ લીધો તો d1 ના છેદમાં 2 8.5 ના છેદમાં 2 પોઈન્ટ કમ્પ્લીટ થયો તો શું થશે? 85 ના છેદમાં 20 ભાગાંક ના પ્રવેને 5 એ ભાગાંક કરી શકાય જો. 5 એ 70 અને 5 એ 4 શું આવશે? 70 ના છેદમાં 4 સેન્ટીમીટર. તો એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તમારેલા પાણીનો ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે. બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો. એટલે આ વાસણનું ઘનફળ ટૂંકમાં બાળકને એમ કહેવાનું છે કે વાસણનું ઘનફળ કેટલું છે? 345 ઘન સેન્ટીમીટર. આપણે જવાબ ચકાસીએ. લખો વાસણનું ઘનફળ. બોલો શું સૂત્ર આવશે આ વાસણનું ઘનફળ શોધવું? તો અહીંયા આપણે જવાબ આપી દીધો. એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે તમારેલા વાસણનું ઘનફળ 345 સેન્ટીમીટરનો ઘન છે. તો આપણે પહેલા વાસણનું ઘનફળ મેળવી અને જો 345 સેન્ટીમીટર મળે તો બાળકે જે માહિતી મેળવી છે સાચી છે, અને જો 345 કરતા કંઈક જુદો મળે તો બાળકે મેળવેલી માહિતી સાચી નથી બરાબર. તો જો તમે વાસણનું ઘનફળ એટલે શું આવશે? તો તરત તમે કહેશો સર નળાકારનું ઘનફળ વત્તા કોનું ઘનફળ? ગોળાનું ઘનફળ. તો લખો વાસણનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા ગોળાનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર શું આવશે? તો આપણે તરત ખબર પડી જાય કે પાય આર વર્ગ એચ વત્તા ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળનું સૂત્ર ખ્યાલ છે ને તમને? આ બધા સૂત્રો તમારે પહેલા કડકડાટ પાકા કરવા પડશે. જ્યાં સુધી સૂત્ર નહીં આવડે ત્યાં સુધી કંઈ કામનું નથી. અને આ જે સંયુક્ત ઘન પદાર્થનો એટલે એક પદાર્થ સાથે બીજો ઘન પદાર્થ જોડાયેલો હોય એના સૂત્ર આપણે પાકા નથી કરવાનું. એ તો આપણે એક પદાર્થ સાથે બીજો પદાર્થ કયો જોડાણો છે એ પ્રમાણે લખવાનું હોય. અને વાસણ કેવું છે? તો કે નીચે ગોળો છે ઉપર નળાકાર છે એટલે નળાકારનું ઘનફળ વત્તા ગોળાનું ઘનફળ, અથવા પહેલા તમે ગોળાનું ઘનફળ લખો વત્તા નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ માયા પર ગેસ તો ગોળાનું ઘનફળ કેટલું સૂત્ર યાદ છે તમને? તો તમે તરત કહેશો સાહેબ ગોળાના ઘનફળ માટે શાસ્ત્ર ત્યાં પાય આર વન નો ઘન, કારણ કે એમાં એની ત્રિજ્યા આર વન લીધી ગોળાની નળાકારની ત્રિજ્યા આમાંથી જેટલા કોમન નીકળે એટલા લઈ લો. કેટલા કોમન નીકળશે? પાય કોમન નીકળશે. તો શું થશે? આર વર્ગ એચ વત્તા પાય કોમન લઈ લીધા ત્યારે આર વર્ગ એચ વધે. અહીં હું જ્યાં જો તો
કેટલો હોય ગુણ્યા ઊંચાઈ કોની ઊંચાઈ જો નળાકારની ઊંચાઈ કેટલી છે 8 4 તૃતીયાંશ r1 નો ઘન r1 નો ઘન એટલે કોનો ઘન આવશે જો r1 એટલે ગોળા કેટલી છે 17 ના છેદમાં 4 નો ઘન આપી દો સાહેબ 314 ના છેદમાં 100 અને 1 નો વર્ગ ગુણ્યા 8 એટલે કેટલા 8 બરાબર છે 1 નો વર્ગ ગુણ્યા 8 એટલે 8 4 તૃતીયાંશ ગુણ્યા 17 ના છેદમાં 4 નો ઘન એટલે 3 નો ઘન લેવો પડશે 17 નો 17 ગુણ્યા 17 ગુણ્યા 17 છેદમાં 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 17 ના છેદમાં 4 ગુણ્યા 17 ના છેદમાં 4 ગુણ્યા 17 ના છેદમાં 4 314 ના છેદમાં 100 હજુ એનો આપણે સાદું લખી નાખીએ છેદનું 8 વત્તા અંશનો ગુણાકાર કરી નાખો અંશ અંશનો ગુણાકાર 17 ગુણ્યા 17 289 ગુણ્યા 1768 એનો ગુણાકાર આવશે 19752 બરાબર અંશનો ગુણાકાર કે 17 ગુણ્યા 17 289 ગુણ્યા 1768 289 ગુણ્યા 8 કરશો તો 19752 છેદમાં 64 16 66 66 તેરી આવશે 102 314 ના છેદમાં 4 8 વત્તા આનો જવાબ આવશે 102.35 તો હું તેનો જવાબ જોઉં તો તો તમે 314 ના છેદમાં 100 આનો વિસ્તરણ લઈ લો તો આવશે 110.35 હવે તમે 110.35 ગુણ્યા 314 નો ગુણાકાર કરશો અને પછી એને 100 વડે ભાગી નાખો એટલે 2 વડે અંદર ખસી જાવ ખ્યાલ પડે ને અંશ અંશ નો ગુણાકાર અહીંયા 102.35 વત્તા 8 એટલે 110.35 ગુણ્યા 314 ને પછી છેદમાં 100 છે એટલે 2 વડે અંદર ખસી જાવ તો અંશ નો ગુણાકાર આવશે 34.65.1 વિશના છેદમાં 100 એટલે જો તો અંશ નો 314 ગુણ્યા 110.35 નો જવાબ આવશે 34.65.1 ના છેદમાં 100 બે વડે અંદર ખસી જાવ તો કેટલા આવશે અહીં બે વડે 346.51 સેન્ટીમીટર નો ઘન આપણે શું મળી ગયું આજે વાસણ છે એનો આપણને ઘનફળ મળી ગયું ખ્યાલ પડ્યો વિદ્યાર્થી કોઈ પણ જો આ વાસણ નો ઘનફળ કેટલો મળી ગયો 346.51 સેન્ટીમીટર નો ઘન હવે બાળકે જે કીધું વાસણ નો ઘનફળ કેટલો કીધો જો બાળકનો જવાબ સાત બાળક એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે તેમાં ભરેલા વાસણ નો ઘનફળ 345 ઘન સેન્ટીમીટર છે તો બાળક એમ કહે તો કે વાસણ નો ઘનફળ 345 ઘન સેન્ટીમીટર છે અને આપને કેટલો મળ્યો 346.51 ઘન સેન્ટીમીટર તો બાળકનો જવાબ સાચો છે કે કહી શકાશો તો હું લખું આમ વાસણના ઘનફળ પરથી આમ મળેલ વાસણના જો નીચે હું લખાવતો નથી તમે લખી નાખજો આમ મળેલ વાસણના ઘનફળ પરથી કહી શકાય કે બાળકનો જવાબ સાચો નથી કારણ કે બાળક શું કહેતો કે વાસણનો ઘનફળ 345 સેન્ટીમીટરનો ઘન છે તો બાળકનો જવાબ સાચો છે કે નહીં કહી શકાશો તો હું લખું નીચે મળેલ જવાબ પરથી મળેલ ઘનફળ પરથી કહી શકાય કે બાળકનો જવાબ મળેલ ઘનફળ પરથી હું કહી શકાય કે બાળકનો જવાબ સાચો નથી આપણે કીધું બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો હવે આપણે બાળક એમ કીધું 300 આ જે ઘન પદાર્થ છે એનો ઘનફળ 345 ઘન સેન્ટીમીટર મળે અને આપણે મળ્યો તો 346.51 ઘન સેન્ટીમીટર મળે
તો આપણે એમ લખી શકાય નીચે કે મળેલ ઘનફળ પરથી અથવા મળેલ જવાબ પરથી કહી શકાય કે બાળકનો જવાબ સાચો નથી. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? જો તો બહુ સરળ દાખલો હતો. હાઉસ કે નીચે એક ગોળાકાર છે, ઉપર એની ઉપર નળાકાર છે મૂકેલો ગોઠવ્યો એની સાથે, બરાબર છે? અને પાછળ આ રીતનું બનાવ્યું છે. અહીંયા ખુલ્લું સમજવાનું છે તમારું. હા, એમ એમ શું તમારે જાણકારી માટે તમારે આને શું સમજવાનું છે? અહીંયા કારણ કે ખુલ્લું છે અને ઉપરથી ખુલ્લું છે નળાકાર, કારણ કે એમાં વાસણમાં કંઈક નાખ્યું ઉપરથી ખુલ્લો રાખવો પડે ને, એટલે આપણે ઘનફળમાં તો ખબર છે કઈ ભાગ કાપવાનો હોય નહીં. નળા એ નીચે ગોળો છે એની ઉપર નળાકાર છે, એટલે એનું કુલ ઘનફળ શું આવશે? તો કે નળાકારનું ઘનફળ વત્તા ગોળાનું ઘનફળ. થાય નળાકારનું ઘનફળ વત્તા ગોળાનું ઘનફળ. ખોટો છે તમારે આપણે ગણતરી કરીને આપણને નક્કી કરવું પડે.